Welcome students to our online education at Shree Adarsh Primary School. આપણી અદ્રશ્ય આમાંથી જે ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરવામાં આવી છે એના ભાગરૂપે 2007માં આપણે તમને સાદા અર્થમાં કામ આખો જે એક કાળના જે અંદર જે બધા ભાગરૂપે જે પૂછાય છે બધું તમને ચલાવ્યું. હવે આજે આપણે પ્રોઝ પ્રોઝમાં 3 યુનિટ છે. એમાંનો જે ત્રીજો યુનિટ છે કિલર પ્લાન્ટ એટલે કે જીવલે છોડ એના વિશે આપણે શીખવાનું છે. એના એ તમને સ્પેલિંગ પણ લખી આપે છે જે તમારે લખી અને તૈયાર કરવાના રહેશે. તમારી નોટબુકમાં લખી અને તમે તૈયાર કરી છો. તો પહેલું તો આપણે જાણીએ કે કિલર પ્લાન્ટ એટલે કે શું. તો કિલર એટલે કે જીવલે અને પ્લાન્ટ એટલે કે છોડ. આપણે એમ કે છોડો છે ને જીવલેણ વધારે હશે એનાથી કંઈ આપણે કાંઈ પ્રદૂષણ થતું નથી. પરંતુ અહીંયા કેટલાક છોડ એવા જે નામ આપે છે અને કેવી રીતે શું નુકસાન કરે છે એનું અહીંયા તમને આ લેસનમાં શીખવાડવામાં આવ્યું છે. આપણે એ સ્વાભાવિક છે કે તમે કોઈ બી જગ્યાએ જાઓ, કોઈ ગાર્ડનમાં જાઓ, ક્યાંય જતા હોય તો છોડ હોય, કોઈ વનસ્પતિ હોય તો એને આપણને અડવા રીતે સ્પર્શ કરવાની ટેવ હોય છે. તો એ અમુક એવા હોય કે જે આપણને નુકસાન કરતા હોય, જેનાથી આપણને કંઈક તકલીફ થતી હોય, તો એવા આપણને જાણતા નથી એવા છોડ અને છતાં પણ જો તમે એને સ્પર્શ કરો તો તમને નુકસાન થાય છે. તો અહીંયા આગળ તમને એટલા માટે સમજાવવામાં આવ્યું છે કે દરેક છોડ કોઈ બી આપણે ઓળખતા હોય તો કોઈ છોડ બી આપણે અડાય નહીં. દરેક આપણે તુલસી હોય કે લીમડો હોય કે આસોપાલો કે કોઈ એવું કોઈ નાનું ગુલાબનું છોડ હોય તો એ આપણને ખબર છે કે આપણે એને ઓળખીએ છીએ કે આની આગળથી આપણે કાંઈ નુકસાન થવાનું નથી. તો એને તમે ટચ કરો એનો કાંઈ વાંધો નથી. તો અહીંયા આપણે હવે જોઈએ યુનિટ 3 કિલર પ્લાન્ટ્સ એટલે કે જીવલેણ છોડ. તો એ કહે છે કે વેન વી ગો ટુ અ ગાર્ડન ઓર અ ફોરેસ્ટ એટલે કે જ્યારે આપણે કોઈ વખત કોઈ બગીચામાં જઈએ અથવા તો કોઈ જંગલમાં જઈએ વી લાઈક ટુ ટચ પ્લાન્ટ્સ તો આપણને કોઈ બી છોડ હોય એને અડવાનું આપણને ગમે છે. આપણે સ્વાભાવિક છે કે કોઈ બી હદમ હાથ અડાડીને ચાલતા હોય એવું કરીએ છીએ. તો એમ કે તમે કોઈ બી જગ્યાએ કોઈ બગીચામાં જાઓ અથવા તો કોઈ જંગલમાં જાઓ તો તમે કોઈ પણ છોડને અડવાનું કે અથવા સ્પર્શ કરવાનું તમને ગમે છે. ધે લુક બ્યુટીફુલ બટ એમ કે તે લોકો તે બધા હોય બહુ સુંદર લાગતા હોય છે બટ પણ એમ કે પરંતુ સમ પ્લાન્ટ્સ આર ડેન્જરસ એટલે કે કેટલા જે છોડ હોય છે તે કેવા હોય છે જોખમકારક હોય છે. ડુ યુ નો અબાઉટ કિલર પ્લાન્ટ શું તમે કે આવા જીવલેણ છોડ વિશે જાણો છો કે તમને ખબર છે કે કયા છોડ કેવા હોય છે. તો અહીંયા જો તમને એના એક બે ઉદાહરણ તમને અહીંયા આપવામાં આવ્યા છે તેમાંનું એક આપ્યું છે કે ધ પીચર પ્લાન્ટ ઇઝ અ કિલર એક પ્લાન્ટનું નામ છે પીચર કે એનો આકાર પૂંજા જેવો હોય છે ફૂલ જે આવે છે એ પૂંજા ટાઈપનું હોય છે. તો એ જે છોડ છે એના વિશે આપણે અહીંયા જાણવાનું છે અને કેવો છે કિલર પ્લાન્ટ છે કે તે જીવલેણ છોડ છે. ઇટ ગ્રોઝ ઇન ધ હોટ પાર્ટ્સ ઓફ એશિયા આપણે જે એશિયા ખંડ છે જે એના જે ગરમ પ્રદેશો છે જે ગરમ ભાગ છે એની અંદર આ છોડ ઉગે છે. ટુ ગ્રો એટલે કે ઉગવું અને હોટ એટલે કે ગરમ પાટ એટલે કે ભાગ. તો એશિયાના જે ગરમ ભાગ છે ત્યાં આ છોડ ઉગે છે. હવે એ છોડ વિશે કેટલી ડિટેલ્સ આપણે અહીં આપી છે. ધ કવર એન્ડ ધ રિંગ ઓફ ધ પ્લાન્ટ આર બ્રાઇટ કવર એટલે કે છોડવાનો જે પાંદડાનો જે ઉપરનો ભાગ હોય તે એન્ડ ધ રિંગ રિંગ એટલે કે એની કિનારી ચારે બાજુની જે કિનારી અને એડ જે ઈડી જી એ જે પણ કિનારી થાય છે તો એ જે કિનારી હોય છે એ ચમકતી લાલ રંગની હોય છે. ધ પ્લાન્ટ ઓલ્સો પ્રોડ્યુસિસ સ્વીટ જ્યુસ હવે આ જે છોડ છે એ એના અંદર મીઠો મધુરો રસ ઉત્પન્ન કરે છે. હવે સ્વાભાવિક છે આપણને ખબર જ હોય છે કે કોઈ પણ છોડમાંથી મીઠો મધુરો રસ આવતો હોય અથવા કેમી કોઈ સ્વીટ જ્યુસ એટલે કે કંઈ ઘણી વસ્તુ પડી હોય કે હોય તો કોઈ પણ જીવજંતુ હોય કોઈ પણ ઇન્સેક્ટ્સ હોય ફ્લાઈઝ હોય મોસ્કિટોઝ હોય કે કંઈ બી તો એના તરફ એ લોકો અટ્રેક્ટ થાય છે એટલે આકર્ષાય છે. તો એ કહે છે આ છોડ પણ એમ કે મીઠો રસ એમાંથી ઉત્પન્ન કરે છે.
ઊંઝા આકારનો હોય છે. ધ ઇનસાઇડ વોલ્સ ઓફ ધ પિક્ચર આર વેરી સિમિલર. આમ જે આપણો છોડ હોય ઊંઝો ટાઈપનો હોય અને એની ઉપરની જે કિનારી ચમકતી લાલ રંગની હોય અને અંદર મીઠો જ્યુસ હોય અંદર સ્વીટ, તો એમાં સ્વાભાવિક રીતે એની સુગંધી જે લોકો એના તરફ આકર્ષે છે. અને જીવાય કિનારી ઉપર ચડે છે કિનારી હતી અને હોય કેવો હોય છે કુંજા છે અને એનો જે અંદરનો ભાગ હોય છે એ કેવો હોય છે એકદમ લપસણ કે જે હશે તે તમે ઓલો અંદર સરકીને સીધા અંદર પડી જાય. ધ ઇન્સેક્ટ ફોલ ઇન ટુ ધ લિક્વિડ. હવે એ અંદર જે ભાગ કેવો હોય છે લપસણ હોય છે, તો જેવો એ કિનારી પર જાય છે એટલે થોડો નીચે જાય એવા સીધા એ લપસી અને અંદર જે પ્રવાહી હોય છે જે મીઠો જ્યુસ અંદર જે મીઠો રસ અંદર હતો એની અંદર એ પડી જાય છે. બટ ધ ઇન્સેક્ટ ડઝ નોટ ઇટ ધ લિક્વિડ. હવે એ કેમ અંદર પડે છે આપણને ખબર છે કે એ રસ પીવા માટે એ જીવજંતુ જે હોય છે એ એની અંદર પડે છે. પરંતુ એમ શું કહે છે અહીંયા આગળ કે એ જીવજંતુ એ લિક્વિડ એ પ્રવાહી જે હોય છે એ પોતે ખાઈ શકતા નથી. ધ લિક્વિડ ઇટ્સ ધ ઇન્સેક્ટ. પરંતુ જે પ્રવાહી છે જે અંદર જે સ્વીટ જ્યુસ છે એ જીવજંતુને ખાઈ જાય છે. ધસ તેથી ઇટ બીકમ્સ ધ ફૂડ ઓફ ધ અને તેથી આવી રીતે કે એ જે જીવજંતુ હોય છે તે આ છોડનો ખોરાક બની જાય છે. હવે અહીંયા એક બીજું આવ્યું છે ધ સન ઇઝ અનધર ઇન્સેક્ટ ઇટિંગ પ્લાન્ટ. હવે પહેલો હતો પીચર પ્લાન્ટ. આપણે પહેલું જે જોયું કે કેવો છે પીચર પ્લાન્ટ કે જેની લીમ એટલે કે એની કિનારી એ કેવી હોય છે બ્રાઇટ ગ્રે અને એની અંદરથી જે મીઠો જ્યુસ ઉત્પન્ન થાય અને એની અંદરની વોલ્સ કેવી હોય છે સ્લીપરી એટલે એની અંદર જીવજંતુ જેવા થાય એટલે સરખી અને અંદર પડે છે અને જે પ્રવાહી અને જે લિક્વિડ હોય એની અંદર એ પડે છે અને લિક્વિડ એ પોતે ખાઈ શકતા નથી પરંતુ લિક્વિડ જ એ જીવજંતુને ખાઈ જાય છે. એવી રીતે હવે બીજો આવે છે સન. એ પણ એક આવો બીજો છોડ છે કે જે જીવજંતુઓને પોતે ખાઈ જાય છે. ધ અપર પાર્ટ ઓફ ઈચ લીફ ઇઝ કવર્ડ વિથ થાઉઝન્ડ ઓફ લિટલ. એટલે કે જે સરડ્યું જે છે એનો એ છોડ છે એનો જે ઉપરનો જે ભાગ છે એના જે પાંદડા હોય ઈચ લીફ એનો દરેક પાંદડું જે હોય એના દરેક બાજુની જે ચારે બાજુની કિનારી હોય એમાં ઝીણા ઝીણા બાર થાઉઝન્ડ ઓફ હેર એટલે કે ઝીણે ઝીણી મોટી એટલે હોય ચારે બાજુ આખા પાંદડાને દરેક પાંદડાને એવી રીતે આજુબાજુ કિનારીએ ઝીણા ઝીણા બાર હોય છે. ધીસ પાર્ટ પ્રોડ્યુસિસ અ લિક્વિડ. હવે જે દરેક વાળ હોય દરેક ઉપર એક અંદર એની અંદર જે પ્રવાહી ઉત્પન્ન થાય છે. ધ લિક્વિડ ઓન ધ હેર લુક્સ લાઈક ડ્યુ ડ્રોપ્સ. હવે જે લિક્વિડ જે છે એ દરેક જે વાળ ઉપર એક ટપકા જેવું રાખવું એક ઝાકળ બિંદુ આપણે જોયેલું હોય છે કે ઝાકળ બિંદુ કેવું હોય છે તમને જોયેલું છે કે પાતળા પર નાના નાના પાણી પાણીના ટપકા પડેલા છે આપણે એને ઝાકળ બિંદુ કહીએ છીએ. તો આ એ છોડ છે કે એ છોડના જે ચારે બાજુ જે ઝીણા 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 બાળ છે એની ઉપર એક એક ટપકું જેવું હોય કે ઝાકળ બિંદુ જેવું લાગે એક એવું પ્રવાહી રહ્યું છે અને પ્રવાહી કેવું હોય છે ચીકણું હોય છે. ધીસ ડ્રોપ્સ આર સ્ટીલ અને જે ટપકા પાણીને ટપકા ટપકા હોય છે ઝાકળ બિંદુ જેવા જે ટપકા હોય છે એ કેવા હોય છે ચીકણા હોય છે. ધ ઇન્સેક્ટ ઇઝ સ્ટક ટુ વન ઓફ ધ એટલે કે કોઈ જીવજંતુ હોય તો એ જોવે તો સ્વાભાવિક છે કે મીઠું જ્યુસ જેવું
પાછા હે જે વાળ છે એ પાછું આરામ કરી અને પાછા ખુલી જાય છે. ધ પ્લાન્ટ ઇઝ રેડી ટુ વેલકમ વન વિલેજ. અને ફરીથી એ છોડ નવા મહેમાનને આવકારવા માટે આતુર થઈ જાય છે કે ફરીથી કોઈ જીવજંતુ આની ઉપર આવીને બેસશે અને ફરીથી એ લોકો એને ઢાંકે આવરણ જેવું થઈ જાય ઉપર અને એને આખું ઢાંકી દે અને પછી અંદર એને ખાઈ લે અને પછી અંદર પચાવતા મિનિટ બે દિવસનો વળી પાછો સમય લાગે. તો આવી રીતે આપણે મિત્રો જોયા કે બે આપણને અહીંયા જાણકારી આપી કે બે છોડ એક બીજા પ્લાન્ટ અને બીજું છે સન. તો એના વિશે આપણે માહિતી મેળવી કે કેવી રીતે એ લોકો જીવજંતુઓને ખાઈ જતા. સ્વાભાવિક છે કે આપણે પણ જો એને ટચ કરીએ તો આપણને કોઈ જેવી તક આપણા હાથ ઉપર લાગી જાય કે એવું કંઈક થાય છે. તેથી કરીને મિત્રો કોઈ દિવસ કોઈ અજાણ્યા છોડને બને ત્યાં સુધી જાણતા છતાં પણ કોઈ છોડને અડવું જોઈએ. હવે એ તમને એક્સરસાઇઝ આપેલી છે તેમાં લખ્યું છે કે રીડ ધીઝ સેન્ટેન્સીસ એટલે કે નીચે આપેલા કેટલાક વાક્યો છે તેને આપણે વાંચવાના છે. Write P in the box if the sentences is related to the picture plan. જો કોઈ વાક્ય પિક્ચર પ્લાન્ટને લગતું હોય એની સાથે જોડાયેલું હોય એટલે કે એની માહિતી આપતું હોય તો એની આગળ તમારે P લખવાનું છે. તો એન્ડ રાઇટ S if it is related to the subject. અને બીજું કે જે સબ્જેક્ટ આપણો પ્લાન્ટને લગતું કોઈ વાક્ય હોય તો એની સામે તમારે S લખવાનો છે. તો જો એ પહેલું સેન્ટેન્સ આપેલું છે કે ઇટ ડાયજેસ્ટ એન ઇન્સેક્ટ વિધ ઇન ટુ ડેઝ એટલે આપણે આના જમણા જોયું કે ખોરાકને પચાવવા કે જે જીવજંતુની અંદર પોતાની અંદર લે છે એને ખાય છે અને એને પચાવવા ડાયજેસ્ટ એટલે કે પચાવવા એમાં એને બે દિવસનો સમય લાગે છે. તો કયું થાય સન્ડ્યુ તો ત્યાં તમારે લખવાનું છે એસ. પછી એને નીચે બીજું આપ્યું છે ઇટ્સ લીવ્સ આર કવર્ડ વિથ ટાઇની ટાઇની કે નાના વાળ સાથે એનું આખું ઢંકાયેલું છે એનું પાદળું એ પણ આપણને ખબર છે કયો છોડ આપે છે સંડ કે એની ચારે બાજુ જે પાદળું છે એની ચારે બધી બાજુ કિનારીએ ઝીણા ઝીણા નાના નાના મોટી એટલે ઝીણા ઝીણા વાળ હોય છે. હવે ત્રીજું છે કે ઇટ ઇઝ વેરી સ્મૂથ ઇન સાઇડ અંદર તે ખૂબ જ સુવાળું હોય તો આપણને ખબર છે પિક્ચર પ્લાન વિશે આપણે જોયું કે એની ઇનસાઇડ બોલ સાર સ્લીપર એ આપણે સેન્ટેન્સ વાંચો તો એમાં ત્રીજા વાક્યમાં આવશે કે પિક્ચર પ્લાન એટલે તમારે પી લખવાનું. પછી ચોથું છે ઇટ્સ રેજીસ આર રેડ એની જે કિનારી હોય છે એ કેવા રંગની હોય છે લાલ રંગની હોય છે. તો એ પણ આપણે પિક્ચર પ્લાન્ટમાં જોયું કે એની જે રીમ હોય છે કે ધ કવર એન્ડ ધ રીમ ઓફ ધ પ્લાન્ટ આર બ્રાઇટ રેડ તો એમાં પિક્ચર પ્લાન્ટમાં એટલે ત્યાં તમારે એ લખવાનું છે. હવે આ બાજુ સાઈડમાં જોવો તો કે ઇટ હેઝ અ સ્વીટ લિક્વિડ એની અંદર મીઠો મધુરો પ્રવાહી હોય છે તો એ પણ શેમાં આવે છે પિક્ચર પ્લાન્ટમાં એટલે ત્યાં તમારે એ લખવાનું. પછી છે ઇટ હેઝ અ સ્ટીકી ફ્લુઇડ સ્ટીકી એટલે કે ચીકણું પ્રવાહી એમાં આવે છે તો શેમાં તો સંડ્યુ એ કેવો હોય છે એકદમ ચીકણું હોય છે એટલે ત્યાં તમારે લખવાનો એસ. એને નીચે છે કે ઇટ ફોલ્ડ્સ ધ ઇન્સેક્ટ્સ ઇનટુ ઇટ્સ લીવ્સ એના જે જીવજંતુ છે એના ઉપર બેસે છે એને આખું એને પાંદડાની અંદર એ લોકો લઈ લે છે તો સંડ્યુની અંદર આખું પાંદડું પડી જાય છે અને એની અંદર એ બધા જીવજંતુ એની અંદર હોય છે અને એને ખાઈ જાય છે તો એમાં આવશે સંડ્યુ એટલે કે એસ. અને છે ધ ઇન્સેક્ટ સ્લીપ્સ ડાઉન ઇન ટુ ઇટ અને જીવજંતુ એની અંદર સ્લીપ્સ એટલે કે સરકી જાય છે તો એ બીજા પ્લાન્ટમાં એની અંદર એ જીવજંતુ જે હોય છે એની અંદર જે હોય છે કારણ કે એનો અંદરનો જે ભાગ હોય છે એ કેવો હોય છે એકદમ લીસો તો એની અંદર એ સરકી અને એની અંદર પડી જાય છે. તો મિત્રો આપણે આ યુનિટ 3 કિરણ પ્લસ એના વિશે આપણે અહીંયા અને એક્સરસાઇઝ જે અહીંયા તમને આપી છે એ પણ તમને સમજાય. હવે તમારે કોઈ તમારી સ્વાધ્યાય પોથીની અંદર